शरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। श्री सहजानंदाय नीलकंठाय च नमो नमः। श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की। श्री हरे कृष्ण महाराज की। श्री घनश्याम महाराज की। कथा सांभणनारा बधाज भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। श्री हरि चरित्रामृत सागर पूर पांचमु तरंग एकावनमु मानकुवा गाममा सेव नागरोनी रुचि भगवान श्रीहरि कहे छे। मुनि प्रति उत्तमांग नृप पूछत हे कर जोर हरि देखाए गुण कहा समझन आये मोर। ताली पाड़ो हाँ। मुनि प्रति उत्तमांग नृप पूछत हे कर जोर हरि देखाए गुण कहा समझन आये मोर। हरि देखाए गुण कहा समझन आये मोर। तब मुक्त मुनि बोलत भये सुनिए नृप बुद्धिमान यही बात अब कहत हूँ झिमी कहे भगवान झिमी कहे भगवान। दादा खाचरे हाथ जोड़ीने मुक्तानंद स्वामी ने पूछू स्वामी भगवान श्रीहरिए शू बात करी ते मने समझाणी नहीं। त्यारे मुक्त मुनिए कह्यू हे बुद्धिमान राजा तमे सांभळो भगवान श्रीहरिए जेम कह्यू हतू ते रीते वात हूँ तमने कहूँ छू। श्रीहरि ने हरिभक्तों पर घणो हेत हतु तेथी तेवो वात करता स्वयं अंतर्यामी होवाथी भक्तों ने अगाउथी चेतवी देता हता। मानकुवा गाममा भगवान श्रीहरि बिराजमान छे। आ हरिचरित्रामृत सागर ग्रंथ एटले आ ग्रंथना वक्ता छे मुक्तानंद स्वामी। आ ग्रंथना श्रोता छे दादा खाचर। गुरु अने शिष्य वक्ता अने श्रोता पिता अने पुत्र शिक्षक अने विद्यार्थी वच्चेनो संबंध केवो होवो जोईए। तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया। भगवान श्री कृष्ण गीता में कहे छे ज्ञान आवाना त्रण रस्ता छे। ज्ञान प्राप्त करवानी त्रण प्रक्रियाओ छे। आपड़ा जीवन में कोई वस्तु समझवी होय तो त्रण रीते समझी सकाय। त्रद्विधि प्रणिपातेन सौथी पहला कोईकनी आगळ आपणे विनम्र थईए दास थईए नम्र बनीए। तो घणा श्रोता केवा होय खबर मच्छर जेवा। केवा होय मच्छर आपणी नजीक आवे शू करवा आवे लोही पीवा। समजी गया तमे एकदम। एम घणा कथामां आवे सामे बेसे पण शू करवा बैठा होय आपणू मच्छर जेवा श्रोता होय। 14 प्रकारना श्रोता लख्या इतरडी जेवा मच्छर जेवा बराबर डेड़का जेवा। कथा आपणे करता होईए कथामां बैठा छे कथामां बेसवाथी ज्ञान नथी थतुं।
કથામાં કેવી રીતે બેઠા છીએ એના ઉપર જ્ઞાન થાય છે. તદવિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. પ્રણિપાતેન પહેલી પ્રક્રિયા, પરિપ્રશ્નેન બીજી પ્રક્રિયા, સેવયા ત્રીજી પ્રક્રિયા. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, હે અર્જુન, પ્રણામ કરવાથી જ્ઞાન પ્રાપ્ત થાય. ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનસ્તત્વદર્શિનઃ તદવેદ્યે પ્રણિપાતેન પરે પ્રશ્નેન સેવયા. મહાપુરુષો જે વિનમ્ર બનીને આવે છે એને જ્ઞાન આપે છે. બીજી પ્રક્રિયા પરિપ્રશ્નેન, હૃદયથી જિજ્ઞાસા સાથે પ્રશ્ન પૂછે છે એને સાચો માર્ગ બતાવે છે. અને ત્રીજી પ્રક્રિયા સેવયા, સેવા કરવાથી મોટા પુરુષનો રાજીપો થાય અને રાજી થઈને કૃપા કરી અને જ્ઞાન દાન કરે છે. દાદા ખાચરે પ્રશ્ન પૂછ્યો. કંઈક જાણવાની ઈચ્છાથી આપણે પૂછીએ છીએ ને પ્રશ્ન કહેવાય. હું કંઈક ઓછું સમજું છું, બરાબર નથી સમજતો, મને કંઈ બરાબર ખ્યાલ ના આવ્યો, એવી ભાવનાથી પૂછવામાં આવે એ પ્રશ્ન છે. પણ સામેવાળાને ખોટો પાડવો છે, બધાની વચ્ચે એનું એને ખુલ્લો પાડી દેવો છે, હું સાચો છું એ ખોટો છે, અને પૂછવામાં આવે એને તર્ક કહેવાય. એવરી કોઈન હેઝ ટુ ફેજીસ, એમ પ્રશ્ન અને તર્ક, ક્વેશ્ચન એન્ડ ડાઉટ. દાદા ખાચરને પ્રશ્ન થયો છે, સ્વામી મહારાજે જે વાત કરી મને બરાબર સમજાણી નહીં, તમે કૃપા કરી મને સમજાવો. મુક્તાનંદ સ્વામીએ કહ્યું, શ્રીજી મહારાજે જેવું કહ્યું છે એવી રીતે હું તમને વાત કરું છું, તમે સાંભળો. મહારાજને હરિભક્તો ઉપર અતિશય હેત છે, એટલા માટે શ્રીજી મહારાજ હરિભક્તોને અગાઉથી ચેતવી દેતા. આ વાતમાં શ્રીજી મહારાજ જે વાત કરે છે એ બધી વાત એવી છે કે તમને આવા આવા પાખંડી માણસો, દંભી માણસો, ઢોંગી માણસો, ધૂતારા માણસો મળે તો પણ તમે સાવધાન થજો. તમને સ્કૂલમાં ચેતવવામાં આવે ને બધું કે આવા લોકોથી ડરજો, બરાબર, નજીકમાં આગ લાગી હોય તો શું કરવું, પોલીસને બોલાવવા હોય તો શું કરવું, એક્સિડન્ટ થાય તો શું કરવું, આગ લાગે તો શું કરવું, શીખવાડે ને સ્કૂલમાં બધું, કે ના શીખવાડે? એવી રીતે શરીરને બચાવવા માટે, આ લોકની વસ્તુઓને બચાવવા માટે સ્કૂલમાં જ્ઞાન આપવામાં આવે છે. આપણા સત્સંગને બચાવવા માટે શું કરવું જોઈએ? આપણી અંદર પડેલા સદગુણોને બચાવવા માટે શું કરવું જોઈએ? એ જ્ઞાન આ કથામાંથી આપણને મળે છે. શ્રીજી મહારાજે શું વાત કરી મુક્તાનંદ સ્વામી કહે છે, સાંભળો. શ્રીહરિ કહે છે, નાગર જાતિ માત્રને માયા ઉપર બહુ હેત હોય છે અને તેથી તેઓ વિષ્ણુ કરતાં અધિક શિવજી ઉપર પ્રેમ રાખે છે. નાગરોને પરલોકનું કોઈ પ્રયોજન નથી, તેઓ આલોકના સુખને મેળવવા માટે રાત દિવસ શિવનું ભજન કરતા રહે છે, એટલે તેઓ પ્રસિદ્ધ શિવના ભક્ત થઈને ફરતા હોય છે. અધિક માયા મળે આવા આશયથી તેઓ મોટા શિવાલય બંધાવે છે, તેમાં પણ તેઓ કાશી વિશ્વનાથને અધિક માને છે. જો એકવાર કાશીની યાત્રા કરી હોય તો તેઓ પોતાના મોક્ષમાં કોઈ જાતની શંકા રાખતા નથી. ભલે અનંત પ્રકારના કેટલાક પાપ કર્યા હોય તો પણ એકવાર જો કાશી જાય તો તે બધા પાપ બળી જાય છે, આવું સમજીને તેઓ પાપોથી લેશ માત્ર પણ ડરતા નથી. કેનાથી ડરતા નથી? કેનાથી ડરતા નથી? તમે ડરો કે ના ડરો? ડરજો હા. અને હંમેશા માયાને ભેળી કરે છે. તેઓ એમ કહે છે, તત્કાળ પાપોને બાળી દે એવું બળ વિષ્ણુમાં નથી, જે વિષ્ણુને ભજે છે તેને માયા મળતી નથી. ઉલટું જે માયા કમાયા હોઈએ તે પણ જતી રહે છે. વિષ્ણુ કોઈને પુત્ર આપતા નથી, ઉલટાનું પુત્ર હોય તેને પણ તેઓ ખેંચી લે છે. આવી રીતે નાગર જાતિના બ્રાહ્મણો માને છે. ટૂંકમાં શ્રીજી મહારાજ પાખંડ ધર્મની વાત કરે છે. કળિયુગમાં પાખંડ બહુ ફેલાશે. ઘોર કળી કાળના દોર છૂટ્યાને દુષ્ટતાનું બધે જોર જ વ્યાપ્યું.
ધર્મ ભક્તિના માર્ગ રૂંધી દીધા, કર્મ નિષ્કામનું મૂળ કાપ્યું, વેદ સત્શાસ્ત્રના અર્થ અવળા કર્યા, બોલો, શાસ્ત્રના અર્થને ઊંધા કરી નાખ્યા, કળિયુગમાં સાચા કરતા ખોટું વધી જશે, ખોટું એટલું બધું વધશે, એટલું બધું વધશે, આજે આખી દુનિયા જાણે છે, આખી દુનિયા સ્મોકિંગ ઇઝ વેરી હાર્મફુલ ટુ હ્યુમન બિઈંગ જાણે છે, સ્મોકિંગ ઇઝ મોર ડેન્જરસ ધેન ધ પોઈઝન, બધાને ખબર છે, મંદિરવાળા પણ જાણે છે, મંદિરની બહારના માણસો એ પણ જાણે છે, પણ તેમ છતાં તમાકુ વેચાય છે, તમાકુ લોકો ખરીદી છે, તમાકુ લોકો જાહેરમાં વાપરે છે, અને હજારો નહીં, દર વર્ષે આ પૃથ્વી ઉપર ઓછામાં ઓછા કહેવાય છે લાખોના લાખો માણસો, દર વર્ષે લાખોના લાખો માણસો ટોબેકોને કારણે મરે છે. કળિયુગમાં પાખંડ એટલું બધું વધશે, અસત્ય એટલું બધું વધશે કે સત્ય એકદમ દબાઈ જશે. શિવજીની ઉપાસના કરે છે, માયા મેળવવાની ઝંખના રાખે છે, અને પાછા વાતો કરે છે કે શિવને રાજી કરીએ, ગમે એટલા પાપ કર્યા છે એ તો ભોળાનાથ છે, બધા પાપ માફ કરી દેશે, અને વિષ્ણુ તો આપણને શું આપવાના. આવી રીતે સકામ ભક્તિ કરનારા છે. મંદિરમાં આવીને થોડું પણ પાપ કરે છે, શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું, અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. દુનિયામાં કરેલું પાપ મંદિરમાં આવીએ ને, દર્શન કરીએ ને, ભગવાન પાસે બેસીને માળા કરીએ ને, સંતોની કથા વાર્તા સાંભળીએ ને, એ પાપ માત્ર બળી જાય. પણ મંદિરમાં આવીને પણ જો પાપ કરવાનું શરૂ કરીએ ને, ખોટા વિચાર કરીએ, ખોટી વાતો કરીએ, ખોટા સંકલ્પ કરીએ, ખોટા કામ કરીએ, ખોટું જોઈએ, ખોટું સાંભળીએ, ખોટું બોલીએ મંદિરમાં આવીને, તો આપણા શાસ્ત્રો કહે છે પાપ વજ્રલેપ બને છે, એ પાપ પછી કોઈ પણ જગ્યાએ ધોવાતું નથી. પાપી માણસો આવું કહે છે, અને પાછા સારા હોય, બ્રાહ્મણ હોય, પંડિત હોય, વિદ્વાન હોય, અને વાતો કરે છે, શું વાત કરે છે એ શ્રીજી મહારાજ કહે છે, આવી આવી રીતે નાગર બ્રાહ્મણો માને છે, આવો પાખંડ ધર્મ ફેલાયો છે, હરિભક્તોને મહારાજ સાવધાન કરે છે. શું કરે છે મહારાજ? અત્યારે તો પાખંડ બહુ વધારે પડતો ફેલાઈ ગયો છે, તમે જાણો છો, બહુ જ વધારે પડતો. સ્કૂલોમાં ડ્રગ્સ આવી ગયું છે, બરાબર, ટીવી આવી ગઈ છે, ઇન્ટરનેટ આવી ગયું છે, તમે બધા નાના નાના દીકરાઓ છો, મોબાઈલ ફોન ઇન્ટરનેટ ટીવી બધું વાપરો છો, પણ સાવધાન રહેવાની જરૂર છે, જો ધ્યાન ન રાખીએ તો એનાથી કેટલા બધા નુકસાન છે, કેટલા બધા. માણસની આંખ, તમારામાં જો કેટલા દીકરાઓના ચશ્મા છે, ચશ્મા પાછા કેટલા નંબર છે, અમારા જો હસમુખ ભગત કેટલી ઉંમર છે જુઓ, ભીખુ દાદા કેટલી ઉંમર જુઓ, આંખો જુઓ દાદાની, કાચ જેવી દેખાય છે હજી છે ને, આખો દિવસ વાંચે છે દાદા. અમારી આંખો જુઓ, ગુરુજીની આંખો તમે જુઓ, કેમ અમે ટીવી નથી જોતા એટલે આંખો સલામત રહીને, તમે શું કરો વેકેશનમાં 3 મહિના જોવો છો ને વધારે પડતું. તમે મંદિરમાં આવ્યા છો, નિયમ રાખજો, જે ફૂલ સુગંધ વિનાનું હોય ને એની કિંમત જાજી ન હોય, બહુ ઓછી કિંમત હોય. સુગંધવાળા ફૂલ, સુગંધ વિનાની ફૂલ, સુગંધ વિનાની ફૂલની કિંમત નથી હોતી, મીઠાશ વિનાના ફળ એની પણ કિંમત નથી હોતી, એમ સંયમ વિનાનું જીવન એની પણ બહુ જાજી કિંમત નથી હોતી દાદા. સુગંધ વિનાનું ફૂલ, મીઠાશ વિનાના ફળ અને સંયમ વિનાનું જીવન એની જાજી કિંમત નથી હોતી. નદીના કિનારા તૂટ્યા તો નદી પણ તૂટી, સાચી વાત ને કે નહીં? ઝાડના મૂળ સુકાઈ ગયા તો ઝાડ પણ કેટલા દિવસ લીલું રહેશે? જેના મૂળ સુકાણા એ ઝાડ પણ સુકાવાનું જ. એમ આપણા જીવનમાં ધર્મ નિયમ ગયા, ભગવાનની ભક્તિ ગઈ, આપણા જીવનમાં સંયમ ગયો તો બધું જ ગયું. એટલે તમે બધા મંદિરે આવ્યા છો ને, બાળકો માટેના મોટા પ્રશ્નોમાંનો એક પ્રશ્ન, કેન્ડી વધારે પડતી ખાવાથી બાળકોનો સ્વભાવ ચીડિયો થાય છે, બાળકોના દાંત ખલાસ થઈ જાય છે, બાળકોના જીવનમાં ડાયાબિટીસ જેવા ભયંકર રોગ બહુ વહેલા આવી જાય છે. તમે નિયમ લેજો કેન્ડી ખાવાની,
બોલો હવે પાક્કું? બીજું શું? આખી જિંદગી માટે એટલું મોટું નિયમ ના લઈ શકો તો એવું નિયમ રાખવાની, એક ખાવાની વધારે નહીં, પછી ડેરી મિલ્ક મળે ને સવાર બપોરને સાંજ, રાતના 12 વાગે, રાતના 1 વાગે, રાતના 3 વાગે, 2 કેન્ડી મોઢા મૂકીને સૂઈ જાઓ, સવારે શું થઈ જાય દાંતમાં? એટલે ધ્યાન રાખવાનું, બરાબર? એક આંખ, શ્રીજી મહારાજ બહુ સરસ વાત કરે છે, તમે બાળકો બેઠા છો એટલે આપણે વાતને થોડી ડાયલ્યુટ કરીએ છીએ, કે કળિયુગમાં આવા પાખંડો બહુ ચાલ્યા છે, ખોટી વસ્તુમાં રૂચિ લોકોને થઈ ગઈ, ખોટી વસ્તુ વેચનારા વધી ગયા છે, ખોટી વસ્તુને ખરીદનારા વધી ગયા છે. અને આમ પણ તમે જુઓ તો આ બાજુ સબ્જી મંડી હોય, આ બાજુ ડાયમંડની દુકાન હોય, તો સબ્જી મંડીમાં તમને માણસો ઢગલો મળશે, ડાયમંડની દુકાનમાં 2, 4, 5 માણસો હોય, એમ દુનિયામાં થિયેટરમાં, મૂવીમાં, ફરવામાં, મોજશોખ કરવામાં બધી જગ્યાએ તમને ઢગલો માણસ જોવા મળે. મંદિરમાં મારા 3 દાદા, કેમ કે આ તો ડાયમંડની સુખ દુકાન છે એટલે આ 3 દાદા છે ડાયમંડ લેનારા, જો. અને આજે તમે બધા આવી સરસ મજાની કથા સાંભળો, તમને તાળીઓથી વધાવો, તમે બધા ડાયમંડ લેવા આવ્યા છો. શું લેવા આવ્યા છો? એટલે તમે મંદિરે આવ્યા છો, ધર્મ સત્શાસ્ત્રના અર્થ અવળા કર્યા પંડિતોએ, પાપ માર્ગે જઈને ધન્ય હો ધર્મધ્વજ રોપ્યો, એ સમયે સ્વામી નારાયણે પ્રગટ થઈને. એક નાની એવી ક્રિયા પણ કેટલી મોટી અસર કરે છે. હું તમને એક એક્ઝામ્પલ આપું. અમે ગઈકાલે ન્યુયોર્ક અપસ્ટેટ, ત્યાં એક નવા હરિભક્તનું નવું ઘર, એમાં સભા હતી, અમે ગયા, જગ્યા હતી નહીં પણ એક મિલન ભગત આપણી જોડે આવ્યા. ત્યાં પણ ઘણા બધા નાના દીકરાઓ હતા, બહુ સત્સંગી હતા નહીં પણ સંસ્કારી હતા. આજે સવારે બધા સવારે નાસ્તો કરવા બેઠા, બટેકા પૌવા પીરસ્યા તો બધા સીધા લઈને ઊભા ઊભા જમવાનું શરૂ કરી દીધું. પણ મિલન ભગત, સંજય ભગત એ લોકો નાસ્તો કરવા બેઠા, ડાઇનિંગ ટેબલ પર પૌવા પીરસાણા, એટલે આંખો બંધ કરીને મિલન ભગતે માનસી પૂજા શરૂ કરી. એટલે તરત એ ઘરમાં રહેનારા હરિભક્તો જે હતા, એ ઘરના સત્સંગી, એકબીજાને કહેવા લાગ્યા કે જોયું, આટલો નાનો દીકરો છે, સંતો સાથે રહે છે, તો એને એ ખબર છે કેમ ખવાય? ડીશમાં પીરસાઈ ગયો, આંખો બંધ કરી ભગવાનની માનસી પૂજા પહેલાં કરી, આટલી નાની ક્રિયા એ પેલા હરિભક્તોએ, પેલા સજ્જન માણસોએ જોયું, મિલન ભગત જમવા બેઠા, તો કેટલી બધી છાપ પડી. આ દુનિયામાં શીખવાડશે કોઈ? બોલો, દુનિયામાં શીખવાડશે? રેસ્ટોરન્ટમાં શીખવાડશે કે તમે માનસી પૂજા કરીને જમજો એવું કહેશે? શીખવાડશે કોઈ? ઉલટાનો કોઈ કરતો હશે તો ત્યાં એવો નાચગાન શરૂ કરશે ને પેલા કે ભાઈ તું છોડ, વધારે ખાઈ લે અત્યારે, બરાબર ને? કળિયુગનો પ્રભાવ છે આવા પાખંડ ધર્મ, આવી પાખંડ ભરેલી વાતો, ટૂંકમાં જેમાં અસત્ય છે, જેમાં મિથ્યા છે, એવી વાતો વધશે. શ્રીજી મહારાજ સાવધાન કરે છે. અને એ નાગર જાતિના બ્રાહ્મણો, જે બુદ્ધિમાન બ્રાહ્મણો કહેવાય છે, વિદ્વાન કહેવાય છે, બ્રાહ્મણ એટલે આ પૃથ્વી ઉપરના દેવ કહેવાય છે, આવા બ્રાહ્મણો કેવા પાખંડના માર્ગે ચાલશે એ મહારાજ વાત કરે છે. શું બીજી વાત કરશે? વિષ્ણુના ભક્તને અનંત પ્રકારના દુઃખ આવે છે, શિવના ભક્તને દુઃખ આવતું જ નથી. કેમ કે શિવજીને ત્યાં શું હોય? ભાંગ પીવા મળે. શિવજીને ત્યાં બીજું શું હોય? માળા, પ્રદક્ષિણા, નિયમ, પૂજા પાઠ તો કંઈ હોય નહીં, સ્મશાનમાં રહેવાનું, એટલે જે કરવું તે બધી છૂટ. અને વિષ્ણુને ત્યાં તો નિયમ હોય બધા. ટૂંકમાં પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવાને માટે વિષ્ણુને મિથ્યા કરી નાખે, વિષ્ણુની ભક્તિને ખોટી કરી નાખે. કળિયુગમાં આવું પાખંડ જબરજસ્ત ચાલે છે. હું સાચો એ સિદ્ધ કરવા માટે ભગવાનને પણ માણસ ખોટા કરી નાખે છે. એક નાની વાત છે, જુઓ. એક છે ને મોટા આવા બ્રાહ્મણ હતા, આવા પાખંડી, અને એક રાજાને ત્યાં કથા કરવા જાય. રાજા દારૂ પીને કથા સાંભળવા બેસે, 2-4 બાટલા પી લે અને પછી બરાબર નશામાં કથા સાંભળવા બેસે અને પેલા પુરાણી કથા ધમધમાવીને થવા દે. પણ બરાબર કથા એની જામી ગયેલી. આમ કરતાં કરતાં 2-3 વર્ષ સુધી બરાબર કથા ચાલી. એમાં વિદ્વાન પુરાણી એને બહાર જવાનું થયું. એમનો દીકરો યુવાન, એને કહ્યું તું કથા સંભળાવવા જજે, આ છોકરો કથા સંભળાવવા આવે. એક દિવસ પૂરો થયો, બીજો દિવસ પૂરો થયો, ત્રીજો દિવસ પૂરો થયો, ચોથો દિવસ અને દીકરો કથા સંભળાવવા આવે
અને કથા ચાલતી હતી એમાં રાજા એટલો બધો ગુસ્સે, બોલાવો સૈનિકોને, પકડો છોકરાને, જેલમાં નાખી દો. કારણ કે ભાગવતની કથામાં વાત આવી કે જે માણસ દારૂનું એક બુંદ પણ મોઢામાં મૂકે છે એને પણ નરકમાં જવું પડે છે, યમપુરીના દુઃખને ભોગવવું પડે છે. એક બુંદનું પણ આટલું મોટું પાપ છે. આ વાત પેલા છોકરાએ વાંચી અને રાજાનો મગજ ઉકળી ગયો. કયો ગ્રંથ તું વાંચે છે? તારા બાપા 3 વર્ષથી કથા કરે છે, 3 વાર ભાગવત પૂરું થઈ ગયું. આ બીજું લાગે શાસ્ત્ર તું લઈ આવ્યો લાગે છે. લો, કારણ આ તો ઘડો ભરીને પીન બેઠેલો. છોકરાને જેલમાં નાખી દીધો. છોકરો જેલમાં ગયો, આ બાજુ એની માં રડે. બાપા બારગામ ગયેલા, તાત્કાલિક બોલાવી લીધા. બાપા આવી ગયા. બીજે દિવસે એના બાપા રાજ્યમાં આવ્યા. રાજાએ ફરિયાદ કરી, તમારા છોકરાએ કયું શાસ્ત્ર વાંચ્યું મને પહેલાં ખુલાસો કરો. આ ખોટું શાસ્ત્ર લઈને આવી ગયો. એ કહેવા શું માગે છે? દારૂનું એક ટીપું પીવાથી નરકમાં જવું પડે. બ્રાહ્મણે બધી વાત સાંભળી અને પછી પેલા રાજાને ઠંડા પાડીને કહ્યું કે મહારાજ, એ તો શાસ્ત્ર એવું કહેવા માગે છે કે દારૂનું એક ટીપું પીવે એમાં તાકાત ન હોય, પછી એમના દૂતો એને મારી મારીને તોડી નાખે. એટલે પીવો તો એટલો બધો પીવો, ઓછો પીવે એને તકલીફ, વધારે પીવે યમપુરીમાં જતો. રાજા કે તો વાંધો નહીં, એવું છે ને? હા બરાબર. એટલે તમે મહારાજ બરાબર પીજો, ઓછો પીતા નહીં. રાજા રાજી થઈ ગયો, છોકરાને છોડી મૂકેલો. વેદ સત્શાસ્ત્રના અર્થ આવી રીતે પાખંડ પોસાશે. વિષ્ણુને અવિનાશી જાણીને ધર્મ પાળતા હોય એવા વૈષ્ણવોની હાંસી કરે છે. તમે અવિનાશી વિષ્ણુને ભજો છો છતાં તમારો નાશ કેમ થાય છે? આવું બોલીને વિષ્ણુ ભક્તને વગોવે છે. ધનના અને રાજના અધિકારના મદને લીધે ઉન્મત્ત થઈને તેઓ આવું બોલતા હોય છે. જે હરિભક્ત વૈષ્ણવ છે તે તો દ્રઢપણે ધર્મમાં રહેતા હોય છે અને હરિને કાળથી પર જાણે છે. બ્રહ્માને શિવ હરિને આધીન છે એમ માને છે અને એવું તે સેવો જાણતા નથી. ટૂંકમાં જે શિવજીના ઉપાસકો છે, શિવજીના નામે પાખંડ ધર્મને આશ્રિત છે, આવા નાગર બ્રાહ્મણો, બુદ્ધિશાળી વિદ્વાનો એ પણ આવા ખોટા રસ્તે ચાલે છે. શ્રીજી મહારાજ કહે છે, હવે મહારાજ જે સત્ય જ્ઞાન છે હરિભક્તોને સમજાવે છે. મુક્તાનંદ સ્વામી એ વાત દાદા ખાચરને કરે છે. નારાયણ અને શિવમાં એકાત્મપણું છે. શિક્ષાપત્રીમાં પણ મહારાજે લખ્યું, નારાયણ અને શિવને વિશે એકાત્મપણું સમજવું. જે ભગવાનને વિશે ભેદો કરે છે એ ભગવાનને ગમતું નથી. હા, ઉપાસનાની દ્રષ્ટિએ બરાબર છે, અવતારી અવતાર છે, અવતારી એ અવતારી છે. શ્રીજી મહારાજે કહ્યું, વંદન કરવા યોગ્ય તો બધા છે, પણ ઉપાસના કરવા યોગ્ય એક ભગવાન સ્વામી નારાયણ છે, કારણ કે સર્વોપરી છે. આપણા ગુરુજીએ સૂત્ર કેટલું સરસ આપ્યું, રિસ્પેક્ટ ઓલ બટ ફોલો વન, હેટ નન. આપણે આદર બધાને આપીએ પણ ઉપાસના એકની કરીએ અને અનાદર કોઈનો ન કરીએ. ભગવાન અને સાચા સંતોનો આ મત છે. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં પણ એટલા માટે લખ્યું, નારાયણ અને શિવ બંનેને વિશે એકાત્મપણું છે, ભેદ નથી. જે ભેદ કહે છે તેને ચાંડાલ જેવો જાણવું એમ વેદ કહે છે. ભગવાન નારાયણને તપ વહાલું છે એમ સમજીને શિવજી મહાવનમાં બેસીને હંમેશા તપ કરતા રહે છે. શિવજી ભગવાન નારાયણને હૃદયમાં ધારીને રાત દિવસ તપ કરે છે. રિદ્ધિ અને સિદ્ધિ તેમની સેવા કરે છે પણ તેઓ તેમની સામે ક્યારેય જોતા નથી. ત્યારે નારાયણે પ્રસન્ન થઈને શિવજીને વરદાન આપ્યું, માઇક સુખની ઈચ્છાથી જે તમને ભજશે તેને તે બધા માઇક સુખ મળશે. જે શિવના ભક્ત થઈને પાપકર્મ કરશે તેના સુખ અને સંપત્તિ તેનો નાશ થઈ જશે. કોઈ પણ દેવને, સાંભળો દીકરાઓ, કોઈ પણ દેવને અધર્મ રૂચતો નથી. અધર્મ કોઈ પણ ભગવાનને ગમતો નથી. ગઈકાલે ગુરુજીએ સરસ વાત કરી હતી હરિભક્તો બેઠા હતા ત્યારે, આ દુનિયાના દરેક કિનારા ભલે જુદા હોય, દુનિયામાં સાગર એક જ છે. 7 એ 7 ખંડમાં પૃથ્વી આખામાં પથરાયેલો દરિયો એક જ છે, એના કિનારા જુદા જુદા છે. કિનારા જુદા છે એટલે નામ જુદા પડ્યા. કોઈક જગ્યાએ હિન્દ મહાસાગર, કોઈક જગ્યાએ એટલાન્ટિક ઓશન, કોઈ જગ્યાએ પેસિફિક, એના નામ ભલે જુદા પડ્યા પણ સાગર એક છે, પાણી એક જ છે, કિનારા જુદા જુદા છે.
એમ ધર્મ એક જ છે, સંપ્રદાયો જુદા જુદા છે. કેટલી સરસ વાત. પાણીનું કામ એક જ છે, માણસને ચોખ્ખો કરવો આ પાણીનું કામ છે, એમ ધર્મનું એક જ કામ છે. દુનિયાભરના ભલે અલગ અલગ સંપ્રદાયો કિનારા અલગ છે, પણ ધર્મનું એક જ કામ છે, માણસને અસત્યમાંથી બચાવી સત્યમાં જોડવો, અધર્મમાંથી બચાવી ધર્મમાં જોડવો, ખોટા માર્ગેથી પાછો વાળી એને સાચા રસ્તે વાળવો. આપણી આ શિબિરમાં આવનારા દીકરાઓ, નાના નાના દીકરાઓ, નાના નાના બાળકો કેવા સારા, એના જીવન ટીવી જોવાની ઓછી કરી નાખી, કેટલા બાળકોએ ગેમો રમવાની ઓછી કરી નાખી, ગંદી ગાળો બોલનારા કેટલા બાળકો હતા, ફરિયાદો આવતી, સંતોએ ઠપકો આપ્યો, ગાળો બોલવાની છોડી દીધી. સાંભળજો, જે આપણે અનુભવની વાત હું કરું છું, હા, કેટલા બાળકો, એક બે બાળકો એવા પણ હતા ડ્રગ સુધી પહોંચી ગયા હતા, ટોટલી અત્યારે ડ્રગ છોડી અને એકાંતિક ભગવાનના ભક્ત થઈ ગયા છે. આ કામ આપણા સંતો દ્વારા થાય છે, વિચારો તમે. એવા બાળકો હતા જેને ખબર નહોતી, એના પરિવારમાં ફેમિલીમાં ગમે તે બધી વસ્તુ ખવાતી હતી, ન ખાવાની વસ્તુ ખવાતી હતી, પણ દીકરાઓ શિબિરમાં આવ્યા, સમજતા થયા, સત્સંગી થયા, એણે તો દારૂ મીઠ છોડી દીધા, ન ખાવાની વસ્તુ ચિકન વગેરે બધું છોડી દીધું, પણ એ દીકરાઓનું જોઈ એના માતા પિતા પણ પાક્કા હરિભક્ત થયા. આપણી શિબિરમાં આવનારા દીકરાઓ આવા બન્યા છે ત્યારે વિચારો તમે. તમે પણ ગુરુજીના અતિ લાડીલા દીકરાઓ છો, તમારા જેવા નાના નાના બાળકો માટે ગુરુજી કેટલી મહેનત કરે છે તમે જુઓ છો. માટે આપણે સંતો સાથે રહીને આ બધી વાતો સમજવાની છે, આ વાતો શીખવાની છે. ન સમજાય તો સંતોને પ્રશ્ન પૂછીએ, મેં કહ્યું ને હમણાં, ડિબેટ કરીએ, સંવાદ કરીએ, સંવાદ કરીને પણ, જિજ્ઞાસા હોય તો એ સમજીને પણ આવી વાતો સમજીએ અને આપણા જીવનમાં ઉતારીએ. કોઈ પણ દેવને અધર્મ રૂચતો નથી, શાસ્ત્રોની દ્રષ્ટિથી જોવું જોઈએ. શાસ્ત્રના સંગ વિનાના શાસ્ત્ર શ્રવણ નહીં કરનારા ઘણા મોટા બુદ્ધિમાન હોય તો પણ એ શું, તેઓ મોક્ષ માર્ગમાં અત્યંત આંધળા ગણાય છે. જેણે શાસ્ત્રો વાંચ્યા નથી એ કલ્યાણના માર્ગે કેવા છે, આંધળા છે. સંતોની કથા જેણે સાંભળી નથી એ કલ્યાણના માર્ગે કેવા છે, આંધળા છે. આંધળો માણસ હોય રોડ ઉપર ચાલે, એને ખાડો દેખાય નહીં, ખાડામાં પડવાનો, એને રસ્તો દેખાય નહીં, ગમે ત્યાં ચડી જવાનો. એમ શાસ્ત્રનો શાસ્ત્રનો અભ્યાસ નથી અને સંતોનો સમાગમ નથી હસમુખ ભગત, એવા સારા સારા હરિભક્તો ગમે તે રસ્તે ચડી જાય છે. માટે તમે બધા બાળકો ઘરે ગયા પછી પણ તમારા ઘરમાં કથા વાર્તા સાંભળતા હશે તમારા માતા પિતા, તમે પણ ક્યારેક ટાઈમ હોય, રજા હોય, સમય હોય ત્યારે સામે બેસવું, કથા થોડી સાંભળવી, ભલે એક કલાક ન સાંભળીએ, આપણે 10 મિનિટ સાંભળીએ, 10 મિનિટ કથા સાંભળીએ, એમાંથી એક વાત યાદ રાખવાની. કેટલી વાત? આજે કથા પૂરી થાય પછી બધા ઉપર આવજો, બધાને એક એક મંતવ્ય પૂછીશ. એક વાત કથામાંથી નાની યાદ રાખવાની, કોઈ પણ આ કથા શ્રીજી મહારાજના જો શબ્દો છે, શું, શાસ્ત્રનો જેને સંગ નથી, શાસ્ત્રો જેને સાંભળ્યા નથી, એ કલ્યાણના માર્ગે આંધળા છે, એને ક્યારેય કલ્યાણનો માર્ગ દેખાવાનો નથી. શાસ્ત્રનો અભ્યાસ અને સંતોનો સમાગમ. આપણા પૂજ્યપાદ ગુરુજી અમને ઘણી વાર સંતોને શીખવાડ્યું છે કે કથા આપણે ગમે ત્યાં કરતા હોઈએ, આપણી દરેક વાત શાસ્ત્રો શાસ્ત્ર સંમત હોવી જોઈએ. કેવી વાત હોવી જોઈએ, કેવી વાત હોવી જોઈએ, ખિસ્સામાંથી કાઢેલી નહીં. ઘણા તો ખિસ્સામાંથી વાત કાઢે, આખી દુનિયામાં ક્યાંય જોવા ન મળે એવી વાતો, મોટી મોટી તોપ ગોળા જેવી ઉપજાવી કાઢે. હા, એ વાતો કદાચ લોકોને સારી લાગે પણ એનાથી કલ્યાણ ન થાય. કરોડ કલ્પ વીતે તો પણ તેનો ઉદ્ધાર ન થાય. મર્ત્યલોકમાં ચાહે ગમે તેવું બીજ વાવે, તેનું ફળ તો યમપુરીમાં ભોગવવાનું જ છે, ભલે તેઓ અહીં મન ફાવે તેમ ચાલે. પાપી મનુષ્યને કાશી તીર્થ કંઈ મદદ કરતું નથી, બધા તીર્થોનો સમાન ન્યાય છે, કહેતા સર્વે તીર્થોની એક સરખી રીત છે, પહેલાં પાપકર્મનું ફળ ભોગવીને આવે પછી તીર્થ તેની સહાય કરે છે. સુકૃતનું ફળ તીર્થોમાં મળે છે, પાપોનું ફળ યમપુરીમાં ધોવાય છે. જેના જેવા કર્મ કહેવાતા હોય છે તેને માટે તેવા સ્થાનો રચ્યા છે, ત્યાં કોઈની ભલામણ ચાલતી નથી, તેની ખબર તો મૃત્યુ પછી પડશે. અહીં મન ફાવે તેમ માહલી લ્યો,
પાછળથી દુઃખ સહન કરવું પડશે, કરવું પડશે ને કરવું પડશે. કેવી સરસ મહારાજે વાત કરી. મહારાજ એમ કહે છે કે જે માણસ જેવા કર્મ કરે છે એને ભોગવવા પડે છે. તમે જોયું હશે ઘણા નાના બાળકો હોય ત્યારથી અપંગ હોય, પોલિયો થયો હોય, આંધળા હોય, જોયા છે ને ઘણા બધા બાળકો. અરે અતિ પૈસાવાળા ઘરની અંદર પણ જન્મેલા દીકરાઓ ગાંડા હોય છે, ખોળખાપણવાળા હોય છે. આપણને એમ થાય નાનો બાળક આખી જિંદગી એને સજા ભોગવવાની, કોઈ જન્મીને આંધળો હોય અંધ હોય એને આખી જિંદગી ટીવી જોવાની જ નહીં ને, પણ કેમ ભગવાન એવો દંડ આપે? ગયા જન્મે એટલી બધી ટીવી જોઈ હોય, એટલી બધી આંખનો દુરુપયોગ એને કર્યો હોય, એટલે આ જન્મે ભગવાન શું કરે પછી એને? થોડું બોલો ને. ઘણા જન્મીને બેરા હોય, કરેલા કર્મના બદલા ભોગવવા પડે છે. મહારાજ એટલા માટે કહે છે દરેક તીર્થ, દરેક શાસ્ત્ર અને દરેક ધર્મ આ બધાનો એક જ સરખો નિયમ છે. શું નિયમ? સારું કરે એનું ફળ સારું મળશે, ખરાબ કરશે એનું ફળ, બોલો થોડું, ખરાબ મળશે. ટુ બી ગુડ એન્ડ ટુ ડુ ગુડ ઇઝ ધ હોલ ઓફ ઓલ રિલિજિયન્સ. દુનિયાના બધા ધર્મનો સાર એટલો છે, ટુ બી ગુડ એન્ડ ટુ ડુ ગુડ. પહેલાં આપણે સારા બનીએ અને પછી આપણે સારું કરીએ. સારા બનીએ અને સારું કરીએ એનાથી વધારે દુનિયાના દરેક ધર્મ કશું શીખવાડતા નથી. આ કથા વાર્તા, આ સંતોની મહેનત, આ મંદિરો, આ બધું એના માટે છે. પણ તેમ છતાં દુનિયામાં પાખંડ, સ્વાર્થ, લોભ, ગઈકાલની કથામાં વાત હતી ને, લોભ પાપનો બાપ છે. એવો બધો લોભ ચાલેલો, એવો બધો લોભ. મહારાજના સમયમાં આવા પાખંડી બાવાઓ ઢગલો હતા, જોકે અત્યારે એના કરતાં વધારે થઈ ગયા છે. હવે બધા પાખંડી માણસો બધા લાયસન્સવાળા થઈ ગયા, લીગલ થઈ ગયા. અમેરિકામાં પાખંડ હવે લીગલ થઈ ગયું, પાપ હવે લીગલ થઈ ગયું. તમારે ઉપર જઈને જે પાપ ભોગવો વાંધો નહીં, પણ અહીંયા તમે કરી લો, છૂટથી લો, કેમ કે કળિયુગ છે ને. મહારાજના સમયમાં એક બાવાજી હતા, એણે એવું ધતિંગ ચાલુ કર્યું એને સમાધિ થાય, સમાધિમાં બેસી જાય, પછી લોકો આવે ગમે તેવા પ્રશ્ન પૂછે અને એનો જવાબ આપે. લોકો પૂછે કે સ્વામીજી મારા બાપુજી 2 વર્ષ પહેલાં ગુજરી ગયા, ક્યાં હશે? દુઃખી હશે કે સુખી હશે? કે ઊભા રહો, પછી આંખો બંધ કરે, સમાધિમાં જાય અને કે હું સમાધિમાં ગયો, તારા બાપુજીને મળીને આવ્યો, તારા બાપુજી બદ્રિક આશ્રમમાં બેઠા છે અને બાપાએ કીધું છે કે મેં 5 તોલા સોનાની માનતા રાખેલી, પણ મારી માનતા અધૂરી છે, માટે માનતા પૂરી કરજો. એટલે પેલા માણસ કે બાપજી ક્યાં માનતા પૂરી કરું, મને જ આપી દો ને. આમ પાખંડ ચલાવેલું અને કેટલા લોકોને ધૂતે છેતરે. એમાં એક હરિભગત ગામમાં આવ્યા ને, એને કોઈ વાત કરી કે અમારા ગામમાં એક બાપુ છે અને ત્રિકાળ જ્ઞાની છે, બધું જાણે છે. આ સત્સંગી ભક્ત કે ચાલો આપણે જઈએ. કેવું કેવું જાણે છે? અરે કોઈના બાપુજી ધામમાં ગયા હોય, ગુજરી ગયા હોય, એને મળી આવે, એની શું વાસના છે એ જાણી આવે, અને બાપા ક્યાં બેઠા છે એ પણ બતાવી દે, અહીંયા બેઠા બેઠા. તો કે ચાલો આપણે જઈએ. એ 5-10-15 માણસો આવેલા, બધા ગયા સભામાં. આ તો હરિભગત, આવું બધું એણે જોયું થોડું ઘણું. બાપજી બધાના જવાબ આપે ત્યાં હરિભગતે હાથ જોડ્યા કે સ્વામીજી હા, જરાક તમે બધાના બાપુજીની ખબર અંતર આપો છો, તો મારા બાપુજી ક્યાં છે જરાક તપાસ કરીને કહો ને. મારા બાપુજી ક્યાં છે જરાક તપાસ કરીને કહો ને. ત્યાં બાપજી તો ફટ દઈને આંખો બંધ કરી. એમને ક્યાં સાચું જાણવાનું હતું? થોડી વારમાં આંખો ખોલી કે તારા બાપા અત્યારે કૈલાસમાં બેઠા છે અને તારા બાપુજીની આવી ઈચ્છા છે. પેલો હરિભક્ત ખડખડાટ હસવા લાગ્યો. હા, અરે બાપુજી, અરે બાપજી, કૈલાસની ક્યાં વાત કરો? મારા બાપા મારી બાજુમાં બેઠા. આ પૂછો, આ મારા બાપા છે, આ 15 માણસો મારા ગામના, બધાને પૂછો. આવી રીતે પાખંડ ચલાવેલું બાવાએ, અને એ પાખંડ પહેલાં ભગવાન સ્વામિનારાયણના હરિભક્ત એને ખુલ્લું કર્યું. ભગવાન સ્વામિનારાયણનો સત્સંગી ક્યારે કોઈના પાખંડમાં ફસાય?
શ્રીજી મહારાજ ટૂંકમાં આપણને સાવધાન કરે છે, કોઈની ગમે તેવી વાત સાંભળીએ જેમાં ધર્મ નથી, જેમાં અધર્મ છે, જેમાં અન્યાય છે, જેમાં અનીતિ છે, એ ગમે તેવો મોટો માણસ હોય, ગમે તેવી મોટી વાત હોય, પણ એ વાતમાં જો આપણને પ્રતીતિ આવી તો આપણે હરિભક્ત પાક્કા નથી, તો આપણે હરિભક્ત પાક્કા નથી. અને ધર્મની વાત, સત્યની વાત, કડવી વાત કોઈ નાનો માણસ કહે, કોઈ મૂર્ખ માણસ કહે, તો પણ આપણને વાત ગમે તો માનવું આપણે હરિભક્ત પાક્કા છીએ. મર્યા પછી તો રાજાને રંગ બંને એક છાબડામાં તોળાવાના, જેનું જેવું કર્મ હોય તેવું તેનું મૂલ્ય થવાનું, જેવું ભાતું લીધું હશે તેવું ખાવાનું, ભાતા વિના ત્યાં ઠેકાણું પડવાનું નથી, નિયમ રાખ્યા સિવાય ધર્મ પડતો નથી, ત્યાં તો ધર્મ વિના કોઈની મોહબત રહેતી નથી, એટલા માટે દ્રઢપણે નિયમ ધારી રાખજો. આટલી વાત કહીને સુખકારી ભગવાન શ્રીહરિ પોઢવા માટે પધાર્યા. શું મહારાજે વાત કરી? બધા ભક્તો નિયમમાં રહેજો, ગમે તેની વાત સાંભળો પણ નિયમ તોડતા નહીં. કોઈ ગમે તેવી પ્રલોભનની વાત કરે, વિષ્ણુની ભક્તિથી કંઈ થવાનું નથી, શિવજીની ભક્તથી ભક્તિ કરો તત્કાળ કરોડપતિ બની જશો, શિવજી તો ભોળાનાથ છે, તુરંત રાજી થાય એવા છે, આસુ તોષ એનું નામ છે, આસુ એટલે જલ્દી, તોષ એટલે વરદાન આપનારા છે, સવારે માળા કરો સાંજે તો માલામાલ બની જશો. લો, આવી વાત કરે પ્રલોભન આપે તેમ છતાં ભક્તિના માર્ગથી ધર્મના માર્ગથી આપણે પડીએ નહીં. આમ મહારાજે હરિભક્તોને માનકુવા ગામમાં વાત કરી, સંતો ધ્યાનમાં બેઠા, ગામના લોકો જવા માટે રજા લીધી, અને અરુણોદય થયો ત્યારે સંતો ઉઠ્યા અને તેમણે નારાયણ ધૂન કરી શ્રીહરિ સ્નાન કરવા ચાલ્યા. સંતોને અને દરબારોને સાથે લીધા, ગામના બધા હરિભક્તો આવ્યા, તેમના હૈયામાં અતિ ઉત્સાહ હતો. દરબાર અદાભાઈના બાગમાં ગયા, ત્યાં વિવિધ પ્રકારના વૃક્ષ શોભી રહ્યા હતા, તે જગ્યા મોટી અને ઘણી અનુપમ હતી. કૂવા પાસે ખારેકના ઝાડ પણ સારા હતા. કૂવા કાંઠે સારી જગ્યાએ બેસીને શ્રીહરિએ સુંદર દાતણ કર્યું અને સ્નાન કર્યું. શરીર લૂછીને એક પિતાંબર પહેરી લીધું. ભક્તોના ચિત્તને ચોરનારા શ્રીહરિએ બીજું એક ઝરિયાની પિતાંબર ઓઢી લીધું. કૂવાની પાસે બેસીને બધો પૂજાપાઠનો વિધિ કર્યો. તેટલી વારમાં અત્યંત ચતુર એવા સંતોએ સ્નાન કરી લીધું. બધા દરબારોએ જ્યારે સ્નાન કરી લીધું ત્યારે તેઓ બધા શ્રીહરિની પાસે આવીને બેઠા. સંતો અને હરિભક્તો જ્યારે શ્રીહરિની પાસે બેઠા ત્યારે સહુ ઉત્સાહથી કીર્તન બોલવા લાગ્યા. અદાભાઈના બાગમાં હરિભક્તો મેવા લાવ્યા હતા. શ્રીહરિની આગળ મેવા લાવીને મૂક્યા ત્યારે ભગવાન શ્રીહરિએ, સાંભળો, મેવા એટલે શું? મીઠાઈ, ફળ, બધું જ આવી ગયું, સૂકા મેવા. ભગવાનની આગળ હરિભક્તોએ પ્રસાદ મૂક્યો હતો ત્યારે ભગવાન શ્રીહરિએ તે મેવા બાલ સ્વરૂપ શ્રી કૃષ્ણ ભગવાનને ધરાવ્યા. પોતે ભગવાન હતા તેમ છતાં આપણને શીખવાડવા માટે ભગવાન શ્રીહરિને કોઈ પ્રસાદ આપ્યો, મહારાજે શું કર્યું? પહેલાં શું કર્યું બોલો? પહેલાં ભગવાનને ધરાવ્યો, પછી શ્રીહરિ ફળને પ્રેમથી જમ્યા, પછી ભગવાન જમવા લાગ્યા. બસ, તમે આ શિબિરમાં આવો છો, સભામાં આવો છો, મીરાબાઈને મારી નાખવા માટે ઝેર આપવામાં આવ્યું. શું આપ્યું? શું આપ્યું? કોને? થોડું લાઉડલી બોલો, કોને? મીરાબાઈને. આ સત્ય ઘટના છે. મારી નાખવા માટે ઝેર મોકલાવ્યું કટોરામાં, પણ મીરાને કૃષ્ણ એટલા બધા વાલા, જે જમે જે પીવે એ કૃષ્ણને આપીને જ પીવે. કટોરામાં ઝેર આવ્યું, મીરાએ આંખો બંધ કરી, કૃષ્ણ પ્રભુની મૂર્તિ હતી, મૂર્તિને એટલા પ્રેમથી ઝેર પીવરાયું, એવા પ્રેમથી ભગવાનને ઝેર ધરાવ્યું. પ્રભુ ધોયેલ સાકર નાખે એ મહી એલાય ચે ચારોળે, એ બદામ કેસર ઘોળી કટોરો ભરી, લાવી છું મહારાજ આરોગ જો તમે પ્રેમ કરી, એ મારી વિનંતી છે ઘનશ્યામ. ભગવાનને પ્રાર્થના કરી ઝેરનો કટોરો મીરાબાઈએ ધરાવ્યો. આ સત્ય ઘટના છે. દાસીને ખબર પડી ગઈ. દાસી આવીને મીરાબાઈને કાનમાં કીધું, મીરા મીરા ગાંડી થતી નહીં, તને મારી નાખવાનું કાવતરું છે, આ કટોરામાં ઝેર ભર્યું છે, તે કૃષ્ણને ધરાવ્યું, હવે ન પીતી. ત્યારે મીરાએ કહ્યું, નહીં, મારો કનૈયો જે પીવે
એ તો મારે પીવું જ જોઈએ. મારા કૃષ્ણને મેં જે પાયું એ પછી અમૃત હોય કે ઝેર એ મારે જોવાનું નહીં. મીરાબાઈએ ઝેરનો કટોરો કૃષ્ણ ભગવાનને ધરાવેલો, પોતે આખો કટોરો મીરાબાઈ પી ગયા, પણ ભગવાન કૃષ્ણએ મીરા માટે ઝેરને અમૃત બનાવી દીધું. આ તાકાત ભગવાનના પ્રસાદની છે. વિચારો તમે, તમે આજે નિયમ રાખો, તમે ગમે ત્યારે જમો, ગમે ત્યારે તમે એક નાની કેન્ડી જમો તો પણ એક સેકન્ડ માટે આંખ બંધ કરી હે મહારાજ આ કેન્ડી જમો. તમે આઈસ્ક્રીમ જમવા બેસો, ગાડીમાં ફરવા ગયા છો, ગાડીમાં ફરવા ગયા અને વેફર તમે જમવા બેસો, એક નાનું નિયમ છે, બે સેકન્ડ લાગે, ખાલી બે સેકન્ડ આંખ બંધ કરી હે મહારાજ વેફર જમો, પ્રાર્થના કરી પછી જમવાની શરૂઆત કરીએ. બપોરે જમવા બેસીએ, સવારે નાસ્તો કરવા બેસીએ, સાંજે જમવા બેસીએ ત્યારે શું કરીએ? આંખ બંધ કરીને માનસી પૂજા કરીએ. ભગવાન છે છતાં પણ શ્રીજી મહારાજે આપણને શીખવાડવાને માટે દરેક વસ્તુ પહેલાં પોતાના જીવનમાં કરી અને પછી શીખવાડી. જે કથા સાંભળનારા મોટા હરિભક્તો છે એને પણ મારી વિનંતી, ક્યારેક ક્યારેક આપણને એમ લાગે હવે પશુઓ સુધરતા હોય, કૂતરો ડાયો થતો જાય છે. કૂતરો જો ગાડીમાં બેઠો હોય, આમ ચારે બાજુ જોતો હોય, આપણને લાગે કૂતરો કેટલો ડાયો થઈ ગયો. બોલો, માલિક આવે, આમ તો નોકર કહેવાય નહીં, દરવાજો ખોલે પછી ધીરે ધીરે નીચે ઉતરે, કૂતરાઓ ડાયા થવા માંડ્યા છે. માણસ ક્યારેક ક્યારેક અમે બહાર જઈએ ને તો જોવા મળે, લોકો ખાતા હોય, હા એટલું વિચિત્ર ખાતા હોય, ઊભા ઊભા બે હાથે, પાછા થોડું ઢોળાતું હોય, પાછી એ હાથે મોબાઈલ અડતા હોય, એઠું ચોખ્ખું ગંદુ ઘેલું, કંઈ વિવેક નહીં, કેમ ખાવું, શું ખાવું, ક્યારે ખાવું, કેટલું ખાવું, ત્યારે એમ થાય કે માણસ હવે પશુ જેવો થઈ છે અને પશુ હવે માણસ જેવા થાય છે. 15-20 વર્ષ પછી પશુઓ બધા સ્માર્ટ બની જશે અને માણસ પછી એવો સમય આવવાનો છે. આ શાસ્ત્રો આપણને કેવી રીતે ખાવું, કેવી રીતે બોલવું, કેવી રીતે બેસવું, કેવી રીતે જમવું, કેવી રીતે સૂવું, કેવી રીતે જાગવું, આ બધું શીખવાડે છે. એટલે આ કથા કામની છે. શ્રીજી મહારાજે ભગવાનને ધરાવ્યા એ મેવા, અને પછી મહારાજ પ્રેમથી જેમાં સરસ રીતે વખાણ કર્યા, પછી તે ફળ સંતોને દરબારોને આપ્યા, તેમણે તે ફળ હરખથી લીધા, તે સહુ પણ પૂજાનો વિધિ કરીને તે ફળોને શ્રીહરિનો પ્રસાદ છે એમ જાણીને જમ્યા. શ્રીહરિ ગામમાં આવ્યા. હરિભક્તોએ ઘેર ઘેર પધરામણી કરી, જેને જેવો ભાવ હતો તે પ્રમાણે પૂજા કરી, શ્રીહરિના અંગો ઉપર કેસરચંદન ચર્ચ્યું, ફૂલના હાર તોરા ઉમંગથી શ્રીહરિને ધરાવ્યા, બાજુબંધ બાંધી નવીન પોશાક ધરાવ્યો, તે પ્રમાણે સંતોની સાથે દરબારોની પણ પૂજા કરી અને સહુએ મહાન અલૌકિક લાભ લીધો. પછી શ્રીહરિની કપૂરથી આરતી ઉતારી વારંવાર પ્રાર્થના કરી. બસ તમે આટલું શીખજો, આ સભામાં તમે આવ્યા છો, સંતો સાથે રહો છો, મંદિરમાં તો મેં જોયું લગભગ બધા બાળકો જમવા બેસે માનસી પૂજા કરે છે, લગભગ મેં જોયું. પણ તમે ક્યારેક કેન્ડી ખાતા હો એ પહેલાં પણ મહારાજને યાદ કરો, તમે પાણી પીવા બેસો ત્યારે પણ મહારાજને યાદ કરો. માનસી પૂજા 5 વાર કરવી એવો નિયમ નથી, 5 વાર તો ફરજિયાત કરવી, પછી તમે 10 વાર કરી શકો, 20 વાર કરી શકો, તમે જેટલી વખત તમને યાદ આવે. મહારાજ તમે પાણી પીવા ગયા, મહારાજને તરસ લાગે છે, મહારાજને પાણી પાઉં છું, આટલો સંકલ્પ કરી મહારાજને સંભાળી પાણી પીવાનું. કેન્ડી જમીએ છીએ, આઈસ્ક્રીમ જમીએ છીએ. કથા સાંભળનારા હરિભક્તોને પણ મારી વિનંતી કે કેવી રીતે જમવું, આ વિવેક તમારા ઘરમાં હોવો જોઈએ. આપણું જીવન એટલું બધું અનિયમિત, આપણા ઘરમાં જમવાનું ખાવાનું બોલવાનું પીવાનું એટલું બધું વિકૃત જો હશે તો ક્યારેય પણ તમારા દીકરા ઉપર તમારી સારી છાપ નહીં પડે. આપણું જીવન એ જ દીકરાઓ માટે મોટા મોટો મેસેજ છે. તમે જોયું ને સંતો જમવા બેસે કેવી રીતે બેસે, પલાઠી વાળીને, જોયું છે ને બધાએ કે નથી જોયું? માનસી પૂજા કરીને તમે જોયું કે સંતો બે ઊભા ઊભા ચાલતા હોય, જમતા હોય, જોયું ક્યારે? હે હવે તો તમે કેવું બધું, હે એક હાથે ખાવાનું ને બીજા હાથે મોબાઈલ ને, ત્રીજે ચાલતા હોય પાછા વાતો કરતા હોય, કેટલું બધું ચાલતું હોય કારે. બોલો, ટીવી જોતા હોય, ન્યૂઝ સાંભળતા હોય, વાતો કરતા હોય, કેટલું બધું ચાલે. જેનું અન્ન વિકૃત એનું મન વિકૃત. અન્ન આપણા મનને બનાવે છે. તમારે મન સારું કરવું છે
તો અન્ન સારી રીતે જમતા શીખો. સારી રીતે એટલે શું? સ્વચ્છ રીતે રસોઈ બનાવી હોય, સ્વચ્છ રીતે રસોઈ બનાવ્યા પછી ભગવાનને ધરાવી હોય, ભગવાનને ધરાવ્યા પછી ભગવાનને સંભાળી અને જમવામાં આવે, તો એ અન્ન દ્વારા, આવી રીતે તૈયાર થયેલું અન્ન એના દ્વારા બનેલું માણસનું મન, એમાં હંમેશા સારા વિચારો જ આવે અને સારા વિચાર જ સુખનું મૂળ છે. સમજાણું તમને? સુખી થવા માટે શું જોઈએ માણસ પાસે? સારા વિચાર. અને સારા વિચાર ક્યાંથી મળે? સારા અન્નમાંથી. આવી રીતે શ્રીજી મહારાજને સંતો બધાની પધરામણી થઈ પછી હરિભક્તોએ પ્રાર્થના કરી, આપનું સ્વરૂપ આવું ને આવું અમારા હૃદયમાં કાયમ રહે, અમને આપને શરણે આવ્યા છીએ તો હવે અમને ક્યારે ભૂલશો નહીં, કદાચ અમે ભૂલીએ તો પણ આપ અમને ભૂલશો નહીં, અમે તો પરાધીન છીએ, દેહ ઇન્દ્રિયો અને અંતઃકરણ એ બધાનું ઘણું જોર છે, પણ હવે આપે અમને તેનાથી છોડાવી લીધા છે, હે હરે, જન્મ મરણનું દુઃખ, જમપુરીને લખચોરાશીનું દુઃખ ગણતા પાર ન આવે એટલું અપાર છે, આપે અમને તેનાથી છોડાવીને સુખ આપ્યું છે. ગામના હરિભક્તોને રાજી કરીને શ્રીહરિ પોતાને ઉતારે આવ્યા. શ્રીહરિનું મન અત્યંત પ્રસન્ન હતું. તે વખતે વિવિધ પ્રકારના વાજિંત્ર વાગતા હતા. જ્યારે રસોઈ તૈયાર થઈ ત્યારે શ્રીહરિએ આવીને જમી લીધું, વિવિધ પ્રકારના ભોજન બનાવ્યા હતા, સંતોને અને દરબારોને સહુને જમાડી દીધા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના પંચમ પૂરમાં માનકુવામાં શ્રીહરિએ શૈવ નાગરોની રુચિ કહી એ નામે 51મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય.